મિત્રો, ઘણી વખત CuSO4ના અને એની અંદર CuSO4 જલીય દ્રાવણ હોય એટલે અંદર પાણીનું વિદ્યુત વિભાજનના દાખલા તમે જોયા હશે. દાખલા હોય સહેલા પણ આપણે ગભરાતા બહુ હોય. 300 કેલ્વિન તાપમાને 1 bar દબાણે CuSO4ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 મિનિટ પસાર કરતાં કેટલા ગ્રામ CU મળશે? સૌથી પહેલાં તો ક્યુ બરાબર IT, I એટલે 10, T એટલે 193 મિનિટ, એને સેકન્ડમાં ફેરવો તો 2×60. આ ક્યુ આવ્યો હોય કુલમમાં આવ્યો, આને ફેરાડે કરવો હોય ક્યુને તો 10×193×60 96,500 193,50 થતા હોય. પણ એ આપણે કરવાની જરૂર નથી. આનું સાદુરૂપ દો એટલે 1.2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થયો. કોપર માટે વાત કરીએ, CU માટે કોપર છે એ શું કરે તો કે Cu+2 વધતા 2 ઇલેક્ટ્રોન બરાબર CU, 2 ફેરાડે વિદ્યુત પ્રવાહથી મળતા CUના મોલ બરાબર 1, 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ હોય તો CUના કેટલા મળે? 2 ઇલેક્ટ્રોન 2 ફેરાડેથી 1 મોલ મળે. તમે પસાર કેટલો કર્યો તો કે 1.2 ફેરાડે મળતા CUના મોલ 1.2×2=0.6 મોલ CU મળે. CUનું વજન પૂછ્યું છે તો CUનું વજન બરાબર પરમાણુ ભાર ગુણ્યા મોલ. CUના પરમાણુ ભાર 63.5, મોલ છે એ 0.6, ગુણાકાર કરો એટલે 38.1 ગ્રામ CU જમા થાય. પણ રકમ છેલ્લે લગી વાંચ્યું હોય તેમ કીધું કોષની ક્ષમતા 80% છે. કોષની ક્ષમતા 80% હોવાથી આ જે વજન આવ્યું છે ને 38.1, એના 80% જ મળે. 100 એટલે 30.48 ગ્રામ મળે. હાઉ હેલો દાખલો. પહેલાં તો શું કર્યું, ક્યુ ગોતી લીધો 1.2 ફેરાડે. 2 ફેરાડે હોત તો 1 મોલ મળત. 1.2 ફેરાડે ત્યારે કેટલા? 0.6 મોલ. એનાથી આગળ જાઓ, CUનું વજન બરાબર પરમાણુ ભાર ગુણ્યા મોલ, 63.5×0.6 ફાવી જાય 38.1 ગ્રામ CU. આ થયા પછી ક્ષમતા કેટલા ટકા હોય? 80%. તો 80% ક્ષમતા માટે કેટલા મળે? 30.48 ગ્રામ. હાઉ હેલો પ્રશ્ન છે. કરજો એવો દાખલો પૂછાય તો મૂકી દેતા નહીં, રાજાણી સાહેબને દુઃખ લાગે એવું કરતા નહીં. સમજાય છે? આગળ વધું છું ભાઈ. હવે એમ કહે છે ગ્રામ CU મળે ને કેટલા કદનો O2? તો O2 માટે તમને પ્રક્રિયા ખબર છે, 2H2O માંથી O2+4H+4 ઇલેક્ટ્રોન. આનો મતલબ કે 4 ફેરાડેથી મળતા O2ના મોલ બરાબર 1. 4 ફેરાડે હોત તો 1 મોલ મળત. તમારી પાસે છે ખાલી કેટલા ફેરાડે? 1.2 ફેરાડેથી મળતા O2ના મોલ 1.2×4=0.3 મોલ. આને N કહી દો. રકમમાં તમને T આપ્યો છે 300 કેલ્વિન, P આપ્યો છે 1 bar, R ખબર છે 0.0814 બાલી મોકે. ઘટે શું તો કે V બરાબર NRT/P. N એટલે 0.3×300, T એટલે 300, R એટલે 0.0814 છેદમાં P એટલે 1 bar. સાદુરૂપ દો એટલે 7 પોઈન્ટ નજીકનું આવે, 7.48 લિટર. સમજાય છે મિત્રો? અહીં લાગુ પડે આ ક્ષમતા 80%વાળી વાત. તો 80% ક્ષમતા હોવાથી 7.48, એના 80%, 7.5ના 80% લગભગ 6 થાય એટલે 5.98 લિટર જેવું મળે. હાવ હેલા દાખલા હોય CuSO4ના દાખલા મૂકીને આવતા નહીં. આવડેબલ છે CuSO4માં? ક્લિયર થાય? ફરીથી કહી દઉં, પહેલાં ક્યુ ગોતો. ક્યુ ગોતા પછી CU માટે પ્રક્રિયા, 2 ફેરાડે હોત તો 1 મોલ, 1.2 ત્યારે કેટલા?
वजन पभा गुणा मोल फावेबल छे आ कर्या पछी चार फेराड़े वो तो एक मोल एक पॉइंट बे फेराड़े त्यारे केटला वी बराबर फावेबल छे आ 80% क्षमता हती एटले आ बे कर्या नो होत 80% वात तो अहीं जवाब अटकी जात 38.1 7.48 जो खरेखर तमने मजा आवती होय तो लाइक अने शेर करजो मळता रहेशू जय स्वामीनारायण।